ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં સરસપુર વાસીઓ ઉમટી પડ્યા હતા અને રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય ભગવાનનું મામેરું યોજાયું હતું। ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સરસપુર મોસાળમાં નાથનું મામેરું યોજાયું હતું। મામેરામાં કલાત્મક વાઘાએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। સુભદ્રાજીને સોનાની ચૂની, વીટી, બુટ્ટી, ચાંદીની નથણી મામેરામાં ભેટ સોગાદમાં આપવામાં આવી હતી। તો સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના સોનાના કુંડળ પણ ચઢાવાયા હતા। મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચઢાવાયા હતા। જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, જબ્બા અને ધોતી પણ અર્પણ કરવામાં આવી હતી। યજમાન ઘનશ્યામ પટેલ દ્વારા તેમનું મામેરું યોજાયું હતું। ભગવાનનું મામેરું યોજાય તે પહેલા તેમની નજર ઉતારવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં આખું અમદાવાદ હિલોડે ચડ્યું હતું। હૈયે હૈયું દડાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે અષાઢી બીજ છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી હતી। રથયાત્રામાં તાલધ્વજ રથ પર ભાઈ બલરામ, તેમની પાછળ દેવદલન રથ પર બહેન સુભદ્રા અને નંદીઘોષ રથ પર જગતના નાથ ભગવાન જગન્નાથજી બિરાજમાન થયા હતા। વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા। ભગવાનની એક ઝલક જોવા માટે ભાવિક ભક્તો તલપાપડ બન્યા હતા। ભગવાનના દર્શન માત્રથી જ તેમની તમામ મનોકામના પૂર્ણ થાય તેવી આશા ભક્તોમાં જોવા મળી હતી। તેમના તમામ દુખડા વાલો હરી લેશે તેવા તેમને વિશ્વાસ જોવા મળ્યો હતો। ત્રણેય રથ દરિયાપુરમાં 15 મિનિટ સુધી રોકાયા હતા। રથ અને અખાડાના કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા। 72 વર્ષ બાદ જગતનો નાથ જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નવા રથમાં આરૂઢ થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળ્યો। 85 લાખના બનેલા આ નવા રથમાં 6 પૈડાઓ આરૂઢ છે। આજે અષાઢી બીજ ને અમદાવાદમાં 146મી રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી। આ રથયાત્રામાં ત્રણેય ભગવાન આ વખતે નવા રથમાં આરૂઢ થયા હતા। 72 વર્ષ બાદ નવા રથનું નિર્માણ કરાયું છે। અનેક બાબતોને ધ્યાન રાખતા પૈડા અને માળખાની મજબૂતાઈ માટે ખાસ સીસમ અને વલસાડી સાગનો ઉપયોગ કરાયો છે। નવા રથ 80 વર્ષ સુધી ટકી શકે તે રીતે બનાવવામાં આવ્યા છે। જગન્નાથપુરીની રથયાત્રાની થીમ પર જ આ નવા રથ બનાવવામાં આવ્યા છે। આ રથનો રંગ ડિઝાઇન બધું જ પુરીના રથની જેમ જ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ભગવાન જગન્નાથ માટે બનેલા આ નવા રથ સાગ અને શીશમના લાકડામાંથી બનેલા છે, જે ખાસ લાકડું વઘઈમાંથી મંગાવવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાઈ હતી, જેમાં ટેબ્લો સહિત અનેક આકર્ષણોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। આજે અમદાવાદ જગન્નાથના રંગમાં રંગાયું। જગન્નાથ રથયાત્રાની અવનવી ઝાંખીઓ, કરતબ કરતા પહેલવાનો ઉપરાંત ભજન મંડળીઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહી। રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। આ વખતના ટેબ્લોમાં બાબા બાગેશ્વરના ટેબ્લોએ તરફ ધ્યાન ખેંચનારો રહ્યો, જેમાં સર્વધર્મ સંભાવનો સંદેશ દેખાયો હતો। આ ટેબ્લોમાં એક સિંહાસન બનાવાયું હતું, જેની આસપાસ સિંહોની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી હતી, જેના પર બાબા બાગેશ્વર જેવી વેશભૂષા ધારણ કરીને વ્યક્તિ બેઠો છે અને તેની સામે અન્ય લોકોની જેમ દરબારમાં બેઠા હોય તે અને અરજી લગાવતા હોય તેવી એક્ટિંગ કરી રહ્યા હતા। આ વિવિધ ટેબલોમાં અલગ અલગ પ્રકારના પ્રસાદ પણ આપવામાં આવ્યા। રથયાત્રામાં અખાડાઓએ વિવિધ કર્તવ્યો બતાવ્યા તો બીજી તરફ ભજન મંડળીઓ પણ લોકોનું આકર્ષવામાં સફળ રહી। ભગવાન જગન્નાથની રથયાત્રા સુરતમાંથી નીકળી સુરતના સ્ટેશનથી લઈને જાંગીપુરાના ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રા નીકળી। આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિક ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈને નગર ચર્ચાએ નીકળ્યા છે। ત્યારે સુરતના આ રથને મેયર હેમાલી બોગાવાલા, પૂર્વ મંત્રી વિનુ મોરડિયા સાથે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાથે એમએલએ પુણેશ મોદીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં આ રથ સુરત સ્ટેશનથી નીકળીને જાંગીપુરા સ્થિત ઇસ્કોન મંદિર પહોંચશે। ભગવાન જગન્નાથના દર્શન કરવા અને એક ઝલક જોવા રસ્તા પર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા, ત્યારે ખાસ યાત્રામાં કોઈ અનિયમિતતા નહીં બને તે માટે સુરત પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ત્યારે નગર ચર્ચા નીકળેલા ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભક્તો જગન્નાથના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા હતા। રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળી। પૂજા વિધિમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ ભાગ લીધો।
શહેરના નાનામવા ખાતે આવેલા ખોડિયાર મંદિરથી ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર રંગેચંગે આ રથયાત્રા પસાર થઈ હતી। ભગવાન વર્ષમાં એક દિવસ ભક્તોને દર્શન દેવા માટે મંદિરમાંથી નીકળે છે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ભક્તો પણ ભગવાનના દર્શન કરવા માટે ઠેર ઠેર ઉમટ્યા હતા। અલગ અલગ અખાડા અને ભજન મંડળીઓ આ રથયાત્રાની અંદર જોડાઈ હતી। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી રથની અંદર સવાર હતા અને જય જગન્નાથના નાદ સાથે આ રથયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈને બપોર બાદ મંદિરની અંદર પ્રવેશી હતી। આ વખતે 22 કિલોમીટર લાંબા રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ શાંતિપૂર્ણ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિના વિઘ્ને રથયાત્રાનું સમાપન થયું। સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ખાતે પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વાપી, દમણ, સેલવાસ અને વલસાડમાં રથયાત્રા નીકળી હતી। ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથનું રથ જ્યારે નીકળ્યું ત્યારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આજે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 42મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જગતના નાથ જગન્નાથ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા। વર્ષોની પરંપરા અનુસાર અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળ્યા હતા। ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ રેલવે સ્ટેશન નજીકથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે। જે પરંપરા અનુસાર આજે 42મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ મેયર નિલેશસિંહ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિતિમાં સુવર્ણ ઝાડુથી માર્ગની સાફસફાઈ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ કમિશનર, બંદોબસ્તના અધિકારીઓ અને કર્મચારીઓએ પેટ્રોલિંગ કર્યું હતું। ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો દબદબાભેર પ્રારંભ થયો હતો। ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો આજે સવારે શહેરના સુભાષનગર ખાતે આવેલ ભગવેશ્વર મહાદેવના મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યો હતો। આજે રથયાત્રા જે તે શહેરના 18 કિલોમીટરના માર્ગો ઉપર ફરી હતી અને ભાવિક ભક્તોએ જે તે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રામાં અંદાજે 80થી વધુ ટ્રક, 15થી વધુ ટ્રેક્ટર તેમજ અનેક વિવિધ ફ્લોટ સાથે અખાડાઓ પણ જોવા મળ્યા હતા। ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે જેમાં ભાવિક ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી। જે રીતે ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે તેને આતુર હતા, ત્યારે કહી શકાય છે કે ભગવાને નગરચર્યાએ નીકળી ભક્તોને જે તે દર્શન આપી ભક્તોને ધન્ય કર્યા હતા। વર્ષોની પરંપરા મુજબ જૂનાગઢમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ચાંદીના ઝાડુ વડે રથયાત્રાનો રસ્તો સાફ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથ પર બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા। ભક્તો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો। વાજતે ગાજતે નીકળેલી રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા। આ રથયાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં ભાઈચારાનો કોમી એકતા જળવાઈ રહે તે માટે સૌએ પ્રાર્થના કરી હતી। અષાઢી બીજના આજના દિવસે ગુજરાતમાં અનેક નાના મોટા શહેરોમાં રથયાત્રા નીકળી, જેમાં જૂનાગઢે પણ પરંપરા જાળવી રાખી હતી।